ખાતે અગ્રેસર ગુજરાત કેમ્પેઇન લોન્ચિંગને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કેમ્પેઇન લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ લોકોના અભિપ્રાય માટે બોક્સો મૂકવામાં આવશે અને એના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રોપર ટીમ બનાવવામાં આવી છે, જેમાં પોસ્ટ કાર્ડમાં લોકોએ પોતાનો અભિપ્રાય લખી આ બોક્સમાં નાખવાનો હોય છે અને ત્યારબાદ આ બોક્સને પ્રદેશ કાર્યાલય ખાતે મોકલવામાં આવશે, જેથી જાણી શકાય કે લોકોના અભિપ્રાય શું છે। જરૂરી સૂચનો હોય તો પ્રજામતનો લેવાનો છે। આજે આ જિલ્લાની અંદર અગ્રેસર ગુજરાતનું લોન્ચિંગ કરીને વિધાનસભા સહ આવી સૂચન પેટીઓ મૂકીને વિધાનસભામાં 60 જેટલી સૂચન પેટીઓ નવી નવ વિધાનસભામાં મૂકવામાં આવી છે। આજથી આવતીકાલથી યુવા મોરચો, 10 તારીખે મહિલા મોરચો, 11 તારીખે બક્ષી મોરચો, 12 તારીખે અનુસૂચિત જાતિ મોરચો, 13 તારીખે આદિવાસી મોરચો અને લઘુમતી મોરચો, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ પોતાના મત ક્ષેત્રની અંદર આવી સૂચન પેટીઓ દ્વારા હજારો કાર્યકર્તામાં જોડાઈને એ સૂચનો લેવાના છે। 15 તારીખે જિલ્લામાં એકત્રિત કરીને એ સૂચનો પ્રદેશમાં મોકલવામાં આવનાર છે। આપ સૌ મિત્રોને આજે આમંત્રિત કરીને આપના સૂચનો પણ અમે લઈ રહ્યા છીએ। પાર્ટીના સન્માનનીય અધ્યક્ષ સી આર પાટીલજીએ 5 તારીખથી લઈને 15 તારીખ સુધી અગ્રેસર ગુજરાતનું કેમ્પેઇન શરૂ કર્યું છે। પ્રજાજનોના સૂચનો લઈને આગામી સરકાર જ્યારે બનવા જઈ રહી છે એમાં પ્રજાલક્ષી કંઈ જરૂરી સૂચનો હોય તો પ્રજામતનો લેવાનો છે। આજે આ જિલ્લાની અંદર અગ્રેસર ગુજરાતનું લોન્ચિંગ કરીને વિધાનસભા સહ આવી સૂચન પેટીઓ મૂકીને વિધાનસભામાં 60 જેટલી સૂચન પેટીઓ નવી નવ વિધાનસભામાં મૂકવામાં આવી છે। આજથી આવતીકાલથી યુવા મોરચો, 10 તારીખે મહિલા મોરચો, 11 તારીખે બક્ષી મોરચો, 12 તારીખે અનુસૂચિત જાતિ મોરચો, 13 તારીખે આદિવાસી મોરચો અને લઘુમતી મોરચો, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ પોતાના મત ક્ષેત્રની અંદર આવી સૂચન પેટીઓ દ્વારા હજારો કાર્યકર્તાઓમાં જોડાઈને એ સૂચનો લેવાના છે। 15 તારીખે જિલ્લામાં એકત્રિત કરીને એ સૂચનો પ્રદેશમાં મોકલવામાં આવનાર છે। આપ સૌ મિત્રોને આજે આમંત્રિત કરીને આપના સૂચનો પણ અમે લઈ રહ્યા છીએ। અસ્તુ ભારત માતા કી જય।